ત્રણ દિવસ સુધી માલની હેરાફેરી અટકી ટ્રાન્સપોર્ટરોને કરોડો ની નુકશાની બાદ ધંધો પૂર્વવત નેમુન્દ્રામાં પ્રાગપર ખાતે જીવ યોજાયો સેમિનાર એન્કરવાલા ધામ ખાતે ઉમટ્યા ગૌ પ્રેમીઓ બે દિવસીય સેમિનારમાં વિવિધ કાર્યક્રમો સાંબા સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓના ભૂકા બોલાવી દેતા તેની અસર તળે સરહદી કચ્છની સીમાઓને સીલ કરાઈ છે કચ્છમાં પણ રણસરહદે પહેરો ભરતા બીએસએફના જવાનોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભારતે સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરવાની સાથે દસેક રેન્જરોના ઢીમ ઢાળી દેતા તેની વિપરીત અસર દેશની અન્ય સરહદે ન થાય તેને અનુલક્ષીને કચ્છની બોર્ડર સીલ કર્યો પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતમાં દેશનો પ્રજાસત્તાક પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભારતના સુરક્ષા ખાતા દ્વારા પૂરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે સાંબા સેક્ટરમાં ભારતે કરેલી કાર્યવાહી બાદ કચ્છની સીમા ઉપર સુરક્ષા પહેરો ચુસ્ત કરી દેવાયો છે કચ્છ બીએસએફ ના ડીઆઈજી આઈ કે મહેતાના જણાવ્યા અનુસાર કચ્છની બોર્ડર પર આમ પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા હાઈ કમાન્ડ તરફથી આવેલી સૂચનાને પગલે કચ્છની સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે બીએસએફ ના જવાનોને એલર્ટ કરીને બોર્ડર પર ચકલું પણ ન ફરકે તેવી રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કચ્છ માં પણ ઘુસણખોરી માટે કુખ્યાત ગણાતા હરામી નાણાં પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે આ ઉપરાંત હાલ કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ સરહદી વિસ્તારમાં આવેલા શ્વેત રણમાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર રણ વિસ્તારને ચો તરફથી ઘેરીને બીએસએફ દ્વારા પહેરો ભરવામાં આવી રહ્યો છે ટેન્ટ સિટીથી સફેદ રણ અને સફેદ રણમાંથી આગળ આવેલ ઉધમા ચોકી પર સતત પહેરો ભરવામાં આવી રહ્યો છે સાંબા સેક્ટરની ગટ બાદ બીએસએફ ના જવાનોને એલર્ટ કરતા સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે છવીસમી જાન્યુઆરીના પર્વને અનુલક્ષીને સુરક્ષાને લગતા સ્પેશિયલ ઓપરેશન બીએસએફ દ્વારા કરાશે તેવું કચ્છ બીએસએફના ડીઆઈજી આઈકે મહેતાએ કહ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની માછીમારોની બોટ ઝડપાયા કરે છે ત્યારે માછીમારોના સ્વાંગમાં કોઈ નાપાક ધૂસણખોરી ન થાય તે માટે પણ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે નલિયામાં કેનેરા બેંકના કર્મચારીની ઓળખ ખોટી આપીને હોમ લોન માટે સહી વગરના કોરા ચેક મેળવીને એક લાખ વીસ હજારની ઠગાઈ કરવામાં આવી હતી જે કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે નલિયામાં રહેતા યુવાને કેનેરા બેંકના કર્મચારીની ઓળખ આપીને અન્ય યુવકના ખાતામાંથી એક લાખ વીસ હજાર રોકડ ટ્રાન્સફર કરીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી આ કેસમાં પોલીસ દ્વારા વડોદરા સબ જેલમાંથી આરોપી ટ્રાન્સફર મેળવીને નલિયા લઈ આવવામાં આવ્યો હતો નલિયા ખાતે રહેતા નીતિનભાઈ શામજી ખત્રી સાથે આ વિશ્વાસઘાતનો બનાવ વર્ષ બે હજાર માં બન્યો હતો કેનેરા બેંકના કેન્ફિન અમદાવાદ ઓફિસથી એસપી શર્મા બોલું છું તેવું મોબાઈલ પર જણાવીને તથા એસએમએસ કરીને કેનેરા બેંકના કેનફીન વિભાગની અમદાવાદની ઓફિસથી અંકિત બોલું છું તેવી ઓળખ આપી ફરિયાદી નીતિનભાઈને હોમ લોન માટેના આધાર પુરાવા

શાંતનુ શર્માનો નો કબજો લીધો હતો આરોપી પાસેથી રોકડ રકમ રિકવર કરવા અને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે તો આરોપી સામે આવા ડઝન જેટલા ગુનાઓ નોંધાયેલા ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કચ્છના આવા કેટલા યુવાનોને શીશામાં ઉતાર્યા છે તેનો ઘટસ્ફોટ થશે આરોપી શાંતનુ દિલ્હીમાં પોતાના ઘેરથી જ સમગ્ર નેટવર્ક ચલાવતો હતો ભેજાબાજ આરોપીના દિલ્હી સ્થિત ઘેર પહોંચ માટે પોલીસને કુરિયર મેન બનવું પડ્યું હતું ગાંધીધામના આદિપુરમાં રહેતા યુવક પાસેથી બે કાર ખરીદીને છેતરપિંડી કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે પાંચમી ડિસેમ્બરે રાહુલ અશોક શર્મા પાસેથી ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા સંદીપ દીપક ટોપરાણી અને ભુજના સલીમ ખાદીન હુસેન જમાલીએ બે કાર ખરીદી હતી અને બંને વાહનોની નવ લાખ સિતેર હજાર જેટલી રકમ ન ચૂકવીને વિશ્વાસઘાત ઠગાઈ કર આદિપુરના રાહુલ અશોક શર્મા નામના યુવાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અબડાસા તાલુકામાં વીજ શોકના બે જુદા જુદા અકસ્માતોમાં બે લોકોના જીવન દીપ બુજાયા હતા નલિયા પોલીસના સૂત્રોએ આપેલી વિગતો મુજબ ભાનાડા એરફોર્સ સ્ટેશન અંદર દિવાલનું ચણતર કામ ચાલુ હતું ત્યારે રણજીત કુમાર સમીર કુમાર મોરા નામના એકવીસ વર્ષીય યુવાનને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ નલિયામાં રહેતો આશ્રમજીવી યુવાન દિવાલ પર પાણી છાંટતો હતો ત્યારે ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા સારવાર નસીબ થાય તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું બનાવને પગલે કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી તો અબડાસાના લાખણીયા ગામે પણ વીજશોક લાગતા ચાલીસ વર્ષે યુવાનનું મોત નિપજ્યું હતું ઇબ્રાહીમ મહમદ ઓઢેજાના ઘરની બાજુમાં વીજ લાઇટનું કામ ચાલતું હતું ત્યારે તે દરમિયાન ઇબ્રાહીમ ઓઢેજાને વીજ શોક લાગતા મોત થયું હતું ભુજમાં ટ્રાફિક સમસ્યાને કારણે ઉદભવતી અરાજકતાને નિવારવા પોલીસ દ્વારા વખતો વખત કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજે અમીરસર તળાવ પાસે આવેલા દાદા દાદી પાર્ક નજીકથી ટ્રાફિક પોલીસે તેર જેટલી રેકડીઓ ડિટેઇન કરી હતી હાલ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં આવી રહી છે ત્યારે અમીરસર તળાવ પાસે પ્રવાસમાં આવતી ખાનગી બસોનો જમાવડો જોવા મળે છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની અચૂક મુલાકાત લેતા હોય છે અને મ્યુઝિયમની સામે જ આવેલા દાદા દાદી પાર્ક પાસે ધંધાર્થીઓએ ડેરા તંબુ તાણીને ખાણીપીણીની બજાર કરી છે જેનાથી ટ્રાફિક અડચણ થતા આજે ટ્રાફિક પોલીસે રસ્તા પર જ દબાણ કરીને ધંધો કરતા રેકડી ધારકો સામે કાર્યવાહી કરી હતી જેમાં ભુજ શહેર ટ્રાફિક પોલીસે તેર જેટલી રેકડીઓ ડિટેન કરીને જપ્ત કરી હતી પોલીસની આ કામગીરી સારી કહી શકાય પણ શહેરમાં અનેક વિસ્તારમાં દબાણ કરીને ટ્રાફિકને અડચણ ઊભી કરવામાં આવે છે ત્યારે તેની સામે પણ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે આજ રોજ ભુજ નાના નાની પાર્ક છે ત્યાં ઘણી બધી લારીઓ ટ્રાફિકને અડચણ રહીને ઊભી રહેતી હતી જેથી આજ અમારા ટ્રાફિકના માણસો સાથે તમામ લારીઓ અત્રેથી ટ્રાફિકને અડચણ થતી તે તમામ અમે દસ આશરે દસક જેટલી લારીઓ લઈ આવ્યા છીએ અને તેના વિરુદ્ધ કાયદેસર આઈપીસી બસો ત્યાંશી મુજબ કાર્યવાહી ચાલુ છે અને તેમને તમામના ઉપર એફઆઈઆર કરવામાં આવેલ છે ટ્રાફિકની અડચણૂક આઈપીસી બસો ત્યાંશી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યાં પણ અમે અવારનવાર આ બાબતે અડચણ હોય તેને ડિટેન કરવામાં તેમજ બસો ત્યાંશી કરવામાં આવે જ છે ભુજમાં આઈકોનિક બસ પોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થવાની તૈયારીમાં છે અને હાલ હંગામી બસ સ્ટેન્ડ કૈલાસનગર ખાતે શરૂ કરાયું છે અંદાજે બે વર્ષ સુધી બસ જ તમામ બસોની આવાગમન થવાની છે ત્યારે હંગામી બસ મથકની આસપાસ પગ પેસારો કરવા દબાણકારોમાં પણ સળવળાટ તેજ બન્યો છે ત્યારે જો તંત્ર સાવચેતી નહીં દાખવે તો દબાણકારોને મોકળું મેદાન મળી જશે અંદાજે ચાલીસ

હંગામી બસ મથક બહાર જ ખુલ્લી જમીન આવેલી હોવાથી તેના પર કબજો કરવા દબાણકારોમાં દોડધામ વધી છે હંગામી બસ મથકનું નિર્માણ કાર્ય આરંભાયું ત્યારથી જ કેટલાક દબાણકારોએ અહીં અડિંગો જમાવી લીધો હતો પરંતુ હવે તો આ હંગામી પૂર્ણ કક્ષાએ ધમધમાટ આરંભાયો હોવાથી આસપાસની ખુલ્લી જમીન તેમજ ફૂટપાથો પર કબજો કરવાની પણ પેરવી આરંભી દેવામાં આવી છે હંગામી બસ મથક રહેણાંકના વિસ્તારમાં કાર્યરત થતા સામાન્ય રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની છે ત્યારે દબાણકાર કારણે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની શકે તેમ છે તો દબાણકારોની આસપાસ લેભાગુ તત્વોની અવર પણ વધે તેમ હોવાથી રહેવાસીઓને જ તેનો ભોગ બનવું પડી શકે તેમ છે ત્યારે દબાણકારો પોતાના મનસૂબાઓ પાર પાડે તે પૂર્વે તંત્ર સાવચેતી દાખવે તે જરૂરી છે મહારાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી બેફામ બનેલા દલિત આંદોલનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર થઈ હતી છેલ્લા ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રથી કચ્છ આવતી અનેક ટ્રાન્સપોર્ટોના ચક્કાજામ થઈ ગયા હતા તો હવે માલસામાનની હેરફેર પૂર્વવત થવાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે રાહતનો શ્વાસ લીધો છે મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને કારણે કચ્છમાં આવતી માલવાહક ગાડીઓ થંભી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કરોડોનો ફટકો પડ્યો છે મહારાષ્ટ્રમાં ત્રણેક દિવસ સુધી આંદોલનને પગલે બંધ જેવો માહોલ હોવાને કારણે વેપારીઓ દ્વારા જ ટ્રાન્સપોર્ટમાં માલ પહોંચાડવામાં આવ્યો ન હતો તો રોડ પર ગાડીઓ રોકાવી દેવાને કારણે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર પહોંચી હતી ભુજના સવાણી ટ્રાન્સપોર્ટના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ભુજમાં દૈનિક પચીસ જેટલી ગાડીઓ મહારાષ્ટ્રથી આવી રહી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માંડ દસથી પંદર ગાડીઓ જ માલ ભરીને કચ્છમાં આવી હતી આ ઉપરાંત ગાંધીધામમાં પણ અનેક ટ્રાન્સપોર્ટરોને નુકસાની વેઠવી પડી હતી વેપારીઓ દ્વારા જ માલની હેરાફેરી પર સ્ટોપ આવી જતા ટ્રાન્સપોર્ટરોના ધંધાઓ ત્રણ દિવસ માટે ધોવાયા હતા જોકે હવે રાબેતા મુજબ વાહન વ્યવહાર પૂર્વવત થવાને કારણે ફરી પાછી માલની હેરાફેરી શરૂ થઈ છે તેથી ટ્રાન્સપોર્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે ભુજ નગરપાલિકા દ્વારા આનંદો પાસે આવેલી સેલોન વાવનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરાઈ છે આ ઐતિહાસિક વાવ પર આમ તો દબાણ થઈ ગયું છે પરંતુ જેટલી વાવ બચી છે તેનું સમારકામ સુધરાઈએ હાથ ધર્યું છે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું કે હાલ કચ્છમાં અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે અને ઉત્તરોત્તર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રવાસીઓ આ વાવની મુલાકાત પણ લઈ શકે તે માટે સેલોન વાવનું સમારકામ નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે સુધરાઈ દ્વારા રૂપિયા સવા ત્રણ લાખના ખર્ચે વાવનું સમારકામ કરવામાં આવશે વાવની અંદર ફેલાયેલી ગંદકી સાફ કરવામાં આવશે અને હમીરસર આસપાસ આવતા પ્રવાસીઓ ડેડકા વાવ કચ્છ મ્યુઝિયમ સહિત આ વાવ તાવની મુલાકાત પણ લઈ શકે તે માટે સમારકામ હાથ ધરાયું હોવાનું નગરપતિ અશોક હાથીએ ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે સેલોન વાવ પર આનંદો રેસ્ટોરન્ટ દ્વારા દબાણ કરી દેવાયું છે ત્યારે ઇતિહાસ પ્રેમીઓ અવારનવાર તે દૂર ખસેડવા માંગ કરતા હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાતી નથી હાલ વાવનું સમારકામ તો થઈ રહ્યું છે પણ જે દબાણ થયું છે તેનું શું તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉદભવ્યા છે ભુજનો શહેરમાં ઐતિહાસિક જૂની રાજાશાહી વખતની સેલો વાવ આવેલ છે એ ઉપરના એપાર્ટમેન્ટ અને આજુબાજુના વિસ્તારના ગંદકીનો પ્રમાણ થઈ જતા સેલાનીઓ માટે એક જોવા લાયકું સ્થળ છે અને નગરપાલિકા વિચાર કર્યું કે આ સેલનો થોડો સેલોનો ડેવલોપ કરીએ અને થોડોક સુધારા વધારા કરીએ તો સારું લાગે અને ગંદકીનો પ્રમાણ તો દૂર થાય એટલા માટે નગરપાલિકા દ્વારા સવા ત્રણ લાખ ના ખર્ચે એ સેલો ડેવલપ કરવામાં આવે છે એનામાં દબાણ કઈ છે નહીં જે સેલો વાવ છે ઐતિહાસિક જૂની વાવ છે બાજુમાં રસ્તો જાય છે જેટલો માપ મેજર છે એનામાં કઈ ફેરફાર નહીં આવે બાકી ઉપરના ભાગમાં થોડો ડેવલપ કરવું છે નાખવામાં આવશે ને ડેવલપ કરવામાં આવશે ને અંદરના ભાગમાં પણ લાઇટિંગનો પ્રકાશ કરવામાં આવે કે આવનાર સહેલાનીઓ માટે પણ કેવા લક્ષ સ્તર થાય એવી ગણતરી છે અમારી કામ તો અઠવાડિયે દસ દિવસ કામ છે એટલે મોટું કામ નથી ને કામ પણ નાનો છે અને રકમ પણ નાની છે એટલે વાંધો નહીં આવે તાત્કાલિક પૂર્ણ થઈ જશે ભુજની ફરતે આવેલા રિંગ રોડનું હાલ કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન કે કામ ચાલુ છે તેવા કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા નથી જેના કારણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સર્કલ નજીકના માર્ગ પર અકસ્માતો સામાન્ય બની ગયા છે ત્યારે આજે ફરી ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ચકડા ચાલકને માથાના ભાગે તેમજ નાકના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક એકસો આઠ ની મદદથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રોંગ સાઇડથી આવી રહેલ ટ્રકે છકડાને હડફેટે લીધી હતી તો અકસ્માત બાદ ટ્રક ચાલક રફુ ચક્કર થઈ ગયો હતો તો અકસ્માત થતા આસપાસના લોકો એકત્ર થઈને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બે દિવસ પૂર્વે જ ટ્રક અને બાઇક વચ્ચે પણ અહીં અકસ્માત સર્જાયો હતો ત્યારે હવે કોન્ટ્રાક્ટર પોતાની બેદરકારી ભૂલીને ડાયવર્ઝનના બોર્ડ લગાવે તેવી માંગ ઉઠી છે મુન્દ્રાના પ્રાગભર ચોકડી પાસે આવેલા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ ખાતે આજથી બે દિવસીય સેમિનારનો પ્રારંભ થયો છે આજથી શરૂ થયેલ આ સેમિનારમાં અહિંસાધામ ખાતે જીવદયા અને પર્યાવરણ પર શિબિર યોજાશે જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી વક્તાઓએ આજે ગૌસંવર્ધન અને પશુ હત્યા અંગે પોતાના મંતવ્યો અને કારણો રજૂ કર્યા હતા આ સંસ્થાના છવ્વીસમાં વર્ષ

માટે આ પ્રકારની હોસ્પિટલો ઊભી કરે તે માટે આયોજન કરવામાં આવશે અને મહારાષ્ટ્રની સંસ્થાઓ પણ કચ્છ અને ગુજરાતમાં ચાલતી ગૌ સંસ્થાઓની મુલાકાત લઈને કામગીરીથી અવગત થશે મેં પહેલી વાર અહીં આયા ઇસ સંસ્થા કા નામ મેને કઈ સાલો સે સુના થા ઓર ઇસ સંસ્થા કા કામ દેખને કી મેરી કઈ સાલો કી ઈચ્છા થી આજ યે મોકા મુજે મિલા ઓર યહ કામ દેખ કર મેં બહુત હી પ્રેરિત હુઆ હું પ્રભાવિત હુઆ હું क्योंकि इस तरह से जो दुर्घटनाग्रस्त जानवर है या बीमार जानवर है उनके लिए काम करने वाली संस्थाएं बहुत कम हैं महाराष्ट्र में तो इस तरह की संस्था नहीं है और इस तरह की संस्था महाराष्ट्र में भी खड़ी करने के लिए क्या कर सकेंगे इस पर हम जाकर यहाँ से सोच विचार करेंगे कत्ल करने के लिए जो पशु ले जाते हैं और उनको छुड़ा कर लाते हैं उनका पुनर्वसन करने के लिए उनका रिहेबिलिटेशन करने के लिए बहुत कम प्रोग्राम लोगों के पास रहते हैं उनको जानकारी नहीं होती है इच्छा रहती है लेकिन जानकारी नहीं होती है और ख़ास करके महाराष्ट्र में तो हमें कई बार इसका अनुभव आता है ऐसे कार्यकर्ताओं के लिए उन कार्यकर्ताओं को यहाँ लेकर आ, आएंगे गुजरात में और भी कुछ संस्थाएं इस क्षेत्र में बहुत बढ़िया काम कर रही है इसका प्लानिंग हम कर रहे हैं कि जो गोरक्षा में काम करने वाले महाराष्ट्र के कार्यकर्ता है उनको एक दो चार पाँच दिन गुजरात के ऐसी संस्थाओं में ले जाकर ना और उनको यहाँ के कामकाज की जानकारी देना ये एक कोशिश हम करने वाले हैं हमारो आयोजन एक बद्दा ने पशु पक्षी और गाय ने કેમ બચે અને કેમ વધારેમાં વધારે લોકો એને પાડે અને ગાયની મહત્વતા અને જમીનની અંદર જે ઝેર નાખે છે રાસાયણિક ખાતર એને સદંતર કેમ બંધ થાય અને રો કચ્છને કેન્સર મુક્ત રોગમુક્ત કેમ બને એની માટેનું આ એક અભિયાન છે એની માટેની એક વિંગ બનાવી છે અને એ વિંગ ઉપર સુભાષ પાલેકર અને એવી બધા જીવરાજભાઈ અમારા ગઢવી અને બધા ટીમ બનાવી અને ખેડૂતોને સમજાવી પ્યારથી કે આવનાર પેઢીને જો બચાવવું હશે તો આ રાસાયણિક ખાત થી આપણી જમીનને મુક્ત કરો ગૌ માતા જે જમીન છે આપણી માતા છે કણ ની અંદર જીવ છે એ જીવની દરેકની જરૂરિયાત છે કુદરતે એના પર રાખી છે એ જમીન એ જીવ જે છે એ આખા જમીનને કલ્ટિવેટ કરે છે અને એના ઘણા બધા ફાયદા છે જે આજે અશોક શાહે પણ એમના પ્રવચનમાં સમજાવ્યું કે ઘાસ પણ છે એ એટલું જરૂરી છે કે એ જીવાંકને આવવા નથી દેતું તો જે આપણે આ ખાલી એક નેચર અને કુદરત પર સમજવાની જરૂર છે આપણે બધા ખોટી આંધળી ડોટમાં જઈ રહ્યા છીએ એને બંધ કરી અને સાચી દિશામાં પાછા વળવા માટે આ સંસ્થા બધાનું આયોજન કરી રહી છે એંકરવાલા ઇંસા ખાતે ભારતની અલ્ટ્રા મોડર્ન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે ત્યારે અહીં શરૂ થયેલ બે દિવસીય કાર્યક્રમમાં સંતો મહંતો ગૌપ્રેમીઓ અતિથિઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પશુઓ માટે કેમ્પ પંચગવ્ય માનવ ચિકિત્સા કેમ્પ અને સંતોના આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભુજ માનવ જ્યોતના પ્રબોધભાઈ મુનવર વલ વલસાડના ડોક્ટર અશોકભાઈ શાહ તેમજ ઉજ્જૈનના સુધીરભાઈ ગોયલને અહિંસા એવોર્ડ એનાયત કરવામાં આવશે એન્કરવાલા નંદી સરોવર ખાતે પૂજન લોડરનું દેશી કેન્દ્રનું ઉદઘાટન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ સેમિનારમાં પશુઓની થતી કતલ અંગે પણ તજજ્ઞોએ વિસ્તારપૂર્વક સમજણ આપી હતી પશુઓની કતલ કરવા માટે વેટરનરી

અને એમાં ઘણા બધા નિયમો છે અને ગુજરાત સરકારે ખાસ કરીને ગાય અને ભેંસ માટે બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એક્ટ બનાવ્યો છે થોડુંક પણ જો જોવામાં આવે તો આપણે અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓને બચાવી શકીએ છીએ જે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ છે એમાં એવું છે કે પ્રાણીઓ પ્રાણીઓ કોઈ કોઈપણ પ્રકારની ક્રૂરતા થાય તો પનિસેબલ ઓફેન્સ એટલે કે પોલીસ એની સામે કમ્પ્લેન્ટ કરી શકે એમાં સરસ મજાના નિયમો બનાવ્યા છે એમાંનો એક નિયમ છે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ સ્લોટર હાઉસીસ રૂલ્સ એટલે એમાં એવો ઉલ્લેખ છે કે કોઈ પણ પ્રાણીની તમારે કતલ કરવી હોય તો એક તો ઓથોરાઈઝ કતલખાનામાં જ કરી શકાય એટલે બહાર રોડ પર કે બીજી કોઈ પણ જગ્યાએ કે જેને એપ્રુવ પ્લેસ નથી ત્યાં કતલ ન થઈ શકે અને બીજું કે કોઈ પણ પ્રાણીની કતલ કરતાં પહેલાં વેટરનરી ઓફિસરે એક પ્રકારનું સર્ટિફિકેટ આપવું પડે ઇન્સ્પેક્શન પછી કે આ પ્રાણી કતલને લાયક છે તમે જોશો કે ભાગે નવ્વાણું ટકા કેસોમાં આવી કોઈ કાયદાકીય જોગવાઈનું પાલન થતું નથી એટલે જો આ કાયદાકીય જોગવાઈનું ધ્યાન લેવામાં આવે નજીકના કોઈ પોલીસ ઓથોરિટીને કે મામલતદારને જણાવવામાં આવે તો તમે પોતે પણ ઘણા બધા પ્રાણીઓની કતલ અટકાવી શકો છો ખૂબ સરસ આયોજન છે અહિંસાધામમાં આજે અહીંયા જીવદયા વિશે જીવ માત્ર વિશે પશુ પંખી ઇત્યાદિ વિશે બહુ સરસ સમજણ આજે બે દિવસની શિબિરમાં આપવામાં આવી રહી છે વિશેષતા અહીંયા ગૌ સેવાનો મહિમા છે વધારે અને ગાયોને કઈ રીતે અહીંયા આપણે આયુષ્યુમાં પણ રાખીને એને સારી રીતે સેવા આપી શકીએ એ વિશેષતા અહીંયા આયોજન છે મારી બાજુમાં પરમ પૂજ્ય શ્રી પથમેળાથી મહારાજ શ્રી પધારેલા છે વિશેષતો ત્યાં ખૂબ ગૌ ગૌસેવા લાખોની સંખ્યામાં સેવા થઈ રહી છે એ પણ આજે અહીંયા અહિંસા ધામમાં પધાર્યા છે આમંત્રણને માન આપીને એટલે અહિંસા ધામ વતી આપણા કચ્છ આપણે પણ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ક્રેડાઈ ગુજરાત એટલે કે રિયલ સ્ટેટ એન્ડ બિલ્ડર્સ એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મહત્વની બેઠક મળી હતી જેમાં કચ્છ ક્રેડાઈના ચેરમેન પ્રવીણભાઈ પિંડોરિયાએ પણ ભાગ લીધો હતો તેમજ બેઠક બાદ પુનઃ મુખ્યમંત્રી તરીકે વરાયેલા વિજયભાઈ રૂપાણીને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ક્રેડાઈ ગુજરાતની મળેલ મહત્વની બેઠકમાં રિયલ સ્ટેટ લગતા કેટલાક સૂચનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા હતા તો શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળો દ્વારા થતી મંજૂરી પ્રક્રિયા સહિતની કામગીરી ઓનલાઈન કરવા સંદર્ભે ચર્ચા કરાઈ હતી જેમાં હાલ મંજૂરી મેળવવા માટે જે મુશ્કેલીઓ થઈ રહી છે તેને દૂર કરવા માટે સીએમ વિજય રૂપાણીએ પોઝિટિવ વલણ દાખવ્યું હોવાનું પ્રવીણભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું આ ઉપરાંત નવા આવેલા જીડીસીઆર અને રેવન્યુને લગ કામગીરીઓ સંદર્ભે ચર્ચા કરીને તેને લગતી પ્રક્રિયાઓ પણ સરળ થાય તેવા પ્રયાસો હાથ ધરવાનું જણાવાયું હતું આ ઉપરાંત વહીવટી અધિકારીઓની કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેની રજૂઆત કરવા પણ સીએમએ ક્રેડાઈ ડાયરેક્ટરોને જણાવ્યું હતું તો વડાપ્રધાન આવાસ યોજનામાં પણ ક્રેડાઈ દ્વારા અસરકારક કામગીરી કરીને ગુજરાતમાં શ્રેષ્ઠતમ કામગીરી કરાય તેવી અપીલ કરી હતી બેઠકમાં ઓલ ઇન્ડિયા ક્રેડાઈના પ્રેસિડેન્ટ જક્ષય શાહ ગુજરાત ક્રેડાઈના પ્રેસિડેન્ટ પરેશ ગજેરા ગુજરાતના ચેરમેન શેખર પટેલ કચ્છ ક્રેડાઈલના ચેરમેન પ્રવીણભાઈ પિંડોરિયા સહિત ગુજરાત ક્રેડાઈના બોર્ડ ઓફ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ ખાતે વિજય દિવસની ઉજવણી માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં હુમલો કરનાર ગુનેગારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે સાથે જ નખત્રાણા તાલુકા આંબેડકર યુવા ગ્રુપ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી જેમાં જય ભીમના ગગનભેદી નારા સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાંત કચેરી પટાંગણ ખાતે રેલીને સંબોધન કરતા સમાજના કોંગ સી નેતા માવજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભારતમાં પચીસ કરોડથી વધારે દલિતો અનુશાસનમાં રહે છે છતાં પણ અમુક અસામાજિક તત્વો દ્વારા ભીમા કોરેગાંવમાં હિંસક હુમલા થયા છે તે નિંદનીય છે ત્યારે આવા તત્વોને કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ હતી કચ્છ જિલ્લામાં બેફામ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પૂર્વ તથા પશ્ચિમ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવે છે ત્યારે સરહદી જિલ્લામાં વર્ષ દરમિયાન પચાસ હજારથી વધુ વાહન ચાલકોને પોલીસ દ્વારા પંચાણું લાખથી વધુની રકમનો સ્થળ પર દંડ ફટકાર્યો હતો તેમજ જોખમકારક વાહન હંકારતા ચાલકોના આઠ હજારથી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી બે કરોડ સડસઠ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો ગત વર્ષ દરમિયાન સ્થળ પર તેમજ આરટીઓ દ્વારા ત્રણ કરોડ બાસઠ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી સરહદી કચ્છ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલાંખ કરવામાં આવી હતી જિલ્લામાં વધતા ગોજારા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાન્યુઆરી બે પર દંડ દંડની વસૂલી કરી હતી જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કુલ એક હજાર આઠસો પિસ્તાલીસ વાહનોને ડિટેન કરીને આરટીઓમાં દંડ ભરપાઈ કરવા મેમાં અપાયા હતા જેમાં આરટીઓ દ્વારા ઓગણત્રીસ લાખ નો દંડ વસૂલાયો હતો જે રકમ સરકારની જમા કરાવવામાં આવે છે હજાર છસો વીસ વાહન ચાલકોને સ્થાનિકે જ મેમાં આપીને ત્રેસઠ લાખ ચોવીસ હજાર એકસો છ રૂપિયાનો દંડ વસૂલાયો હતો જ્યારે છ હજાર બસો વાહનોને ડિટેન કરીને આરટીઓ કચેરીમાં દંડની ભરપાઈ કરવા મેમાં અપાયા હતા આરટીઓ દ્વારા ચૌદ કરોડ ત્રણ લાખ સાતસોનો દંડ વસૂલીને સરકારની તિજોરી છલકાવી દીધી હતી વર્ષ દરમિયાન વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાનો દંડની વસૂલાત કરવામાં આવી હતી પરંતુ વાહન ચાલકો પોતાની બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે ત્યારે પોલીસ અને આરટીઓના નિયમ મુજબ વાહન ચલાવવામાં આવે તેવી તાકીદ પોલીસ દ્વારા કરવામાં આવી છે ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલ ભેડિયામાંથી દરરોજની અનેક ટ્રકો ઓવરલોડ ભરીને કોટડા ગામમાંથી પસાર થાય છે ઓવરલોડ અને આરટીઓના નિયમોને નેવે મૂકીને ચાલતી ટ્રકો સામે આરટીઓ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ગામમાંથી કપચી ભરીને પસાર થતી ટ્રકો પર તાડપત્રી બાંધવામાં આવતી નથી જેથી કપચી રસ્તા પર પથરાઈ જાય છે અને ધૂળ ઉડવા ઓવરલોડ અને નિયમો વિરુદ્ધ ચાલતી ટ્રકો સામે કાર્યવાહી કરાય તેવી માંગ કોટડા ચકાર ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે રજૂઆત છે કે જે ઓવરલોડ જે વાહનો અહીંયાથી ચાલે છે એને એ લોડથી ચાલે એને જે વીસ ટન કે સત્તર ની જે કેપેસિટી હોય એ કેપેસિટીમાં વાહન વ્યવહારમાં માલ ભરાય કપચી અથવા કોઈ બી ચીજ હોય અને એની ઉપર એવા આરટીઓના નીતિ નિયમો છે કે એની ઉપર આપણે કપડું મારી અથવા ભૂસી ભરીને જતા હોય તો એની ઉપર પાણી મારવાનું અને કપડું મારી અને ગાડીને પૂરેપૂરી સેફ લઈ ઢાંકીને જવું આવા નીતિ નિયમો આરટીઓના છે તો તંત્રને

કપચી પડે છે ધૂળ પડે છે ડમરી ચડે છે વાહે જે દ્વિચક્રી વાહનવાળો ટુ ચક્રી વાહનવાળો કે કોઈ છકડાવાળો આવે છે તો એને નુકસાન થાય છે આંખમાં અને આંખોમાં નુકસાન પડવાથી ઘણા એક્સિડન્ટ ઘણા થાય ઘણા માણસો હોંડાવાળા પડી ગયેલા છે તો મારી આરટીઓ ઇન્સ્પેક્ટરને જે લાગુ પડતા હોય જેમાં ઓવરલોડમાં એને રજૂઆત છે કે ભાઈ આ ઓવરલોડ વાહન આલે છે એને ઓવરલોડ ઘટાડો ભુજ તાલુકાના કોટડા ચકાર પાસે આવેલા પુલની હાલત અતિ જર્જરિત અવસ્થામાં છે આ પુલ પરથી ઓવરલોડ ટ્રકો પસાર થઈ રહી છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે કોટડા ચકાર નજીક આવેલ આશ્રમ વિસ્તાર પાસે આ પુલ આવેલો છે અને અંદાજીત ચોસઠ વર્ષ જૂનું આ પુલ હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું હાલ આ પુલમાંથી પોપડા પડી રહ્યા છે તો લોખંડના સળિયા પણ જમીન દોસ્ત થયા છે ત્યારે અકસ્માત કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે પુલિયો છે ચકાર કોટડા વિસ્તારમાં આશ્રમ વિસ્તાર કહેવાય આશ્રમ બાજુમાં છે ભેડ માતા ને લગતો રોડ છે ચકાર ગામની નદી ના ચકાર ગામની છે મોટો પુલિયો બાંધો આજે ઓછામાં ઓછો મને જાણવા મળ્યું છે ગામના વડી લેવા એક ભાઈ કીધું કે ચોસઠ વર્ષ પહેલાનો પુલિયો છે પુલિયા ની સ્થિતિ એટલી કટ થયેલી છે કે સરિયા બહાર આવી ગયેલા છે અંદર નીચે બધું તૂટી ગયેલું છે એનું જે મટિરિયલ છે એ બધું સડી ગયું છે અને ખાલી તૂટવાના ભય ઉપર રહે છે જો ક્યારે મોટો વાહન જો વધારે પડતું આવી લીધું અને નીચે કોઈ જાતા હું વાડી વિસ્તારના ઘણા માણસો નીચેથી આવજાવ કરે છે બધા માલ ઢોર ચરતા હોય છે પણ ક્યારેક આ દુર્ઘટના સજાય તો એની તમામ જવાબદારી જે તે જિલ્લા જે તે જિલ્લા પંચાયતમાં આવતા અધિકારી કે પીડબ્લ્યુડીમાં આવતા હોય કે જેમાં આવતા હોય એની રહેશે ખાસ કરીને મારી વિનંતી છે સાહેબોને કે તમે આવી અને રૂબરૂ તપાસ કરો અને પુલિયાની સ્થિતિ જાણો અને ફૂલીઓ બને તેની નવો બનાવવાની બીજી કાર્યવાહી ચાલુ કરો રાપર ડેવલપમેન્ટ રાપર તાલુકાની વર્ષ 2018 હજાર પ્રથમ એટીવીટી બેઠક મળી હતી પ્રાંત અધિકારી નવલદાન ગઢવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાપરના નવા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા માજી ધારાસભ્ય પંકજ મહેતા નાયબ મામલતદાર મહેશ ઠક્કર રાય ગોર રાપર તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજા ડીપી એનવી ડી પી ટાંક પીએસઆઈ ચૌધરી સહિતના નગરપાલિકા મહેસૂલ પંચાયત પાણી પુરવઠા પીજીવીસીએલ વન વિભાગ માર્ગ અને મકાન સહિતના તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પચીસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને જે તે વિભાગના અધિકારીઓને વણ ઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તા તાકીદ કરવામાં આવી હતી બેઠકમાં ચિત્રોડથી ધોડા વીરાના માર્ગ પર પડેલા ખાડાઓને કારણે તાત્કાલિક તેનું સમારકામ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના અપાઈ હતી બે હજાર વર્ષની પ્રથમ એટીવીટી બેઠકમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અધિકારી અને પદાધિકારીઓ દ્વારા ચર્ચા વિચારણા કરીને યોગ્ય કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી જેમાં નવનિયુક્ત ધારાસભ્યશ્રી અને અમારા પૂર્વ ધારાસભ્યશ્રી અને એટીબીટીના સદસ્ય શ્રી પંકજભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત સંતોષબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય સભ્યો સરકાર તરફથી નિયુક્ત થયેલા પણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ન્યાય સમિતિના ચેરમેન શ્રી અને રાજ્ય સરકારની તાલુકાની કચેરીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકે ખાસ કરીને રોડ રસ્તાઓ પાણી શિક્ષણ આ બધા મુદ્દાઓ પરત્વે ચર્ચા થઈ હતી નવનિયુક્ત પૂર્વ ધારાસભ્ય બંને તરફથી ખૂબ જ કન્સ્ટ્રક્ટિવ સજેશન થયા હતા અને એમના સૂચનો અને કેટલાક અંશે એમની જે એમની ગામડાઓના પ્રશ્નોને લઈને જે રજૂઆતો હતી એ રજૂઆતો સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો

ટીજે ઠાકોર એચ એમ ગઢવી કેપી દેદા કિશોર હાલા સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી રાપર તાલુકાના વણોઈ સુવઈ વણોઈ વાંઢ નંદાસર સહિતના અનેક ગામોની અધિકારીઓએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ ગ્રામ પંચાયત કચેરીઓ આંગણવાડી પ્રાથમિક શાળાઓ મધ્યાહન ભોજન યોજનાના ચાલતા કામો અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિવિધ સરકારી યોજનાઓ અન્વયે થયેલા કામો અંગે રાપર તાલુકા પંચાયતના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી જેમાં યોગ્ય રીતે તે કામગીરી કરાય વખતો વખત તપાસ કરીને લાભાર્થીઓને ચૂકવણું કરાય તેવી તાકીદ કરાઈ હતી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ સ્વચ્છતા અને પંચાયતની વસુલાત પર ભાર હતો યોજના મકાન ધારકોને બનતી સહાય તાત્કાલિક ચૂકવવા માટે તાકીદ કરાઈ હતી આંગણવાડી કેન્દ્રો શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલે સરપ્રાઇઝ મુલાકાત રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ જ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે ટોપ પ્રાયોરિટીમાં કહી શકાય એવી યોજના છે આ ખુબજ ફાયદાકારક યોજના છે આ યોજના જે લાભાર્થીઓ છે આપણા રાપર તાલુકામાં શરૂ થઈ ગયા છે અમુક લોકોના પ્લિથ લેવલ સુધી છે અમુક લિન્ટલ લેવલ સુધી છે અમુક રૂપ લેવલ સુધી છે અહીંયા આ તાલુકામાં લગભગ ત્રીસ ચાલીસ મકાનો તો પૂર્ણ થઈ થઈ ગયેલા છે આમ અત્યારે બે પ્રાયોરિટી ઉપર અમે ચાલી રહ્યા છીએ એક મિશન ઇન્દ્રધનુષમાં કામગીરી અમારે કરવાની છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને પણ ઝડપભેર પૂરી કરવાની છે આધાર કાર્ડની પણ અમે આગામી સમયમાં રાપર તાલુકામાં જે બાળકોના આધાર કાર્ડ બાકી છે પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં એ ઉપરાંત લોકોના પણ બાકી છે એની પણ એક ઝુંબેશ ચલાવવાના છે એનું પણ પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ એટલે આગામી સમયમાં રાપરમાં આ ત્રણ વસ્તુ ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે મુન્દ્રાની પ્રાંત કચેરી ખાતે આજે એટીવીટીની બેઠક મળી હતી ડેપ્યુટી કલેક્ટર એ કે વસ્તાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા માંડવી નેશનલ હાઇવે પર આડેધડ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે તે અંગે ઘટતી કાર્યવાહી કરવા અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું મામલતદાર મહેન્દ્ર ત્રિવેદીએ તાલુકાના વિવિધ ગામોના માર્ગો પર બાવળની જાડી કટિંગની કામગીરી અંગે જણાવ્યું હતું મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ મુન્દ્રા વચ્ચે નવા રસ્તાનું કામ મંજૂર થયું છે ત્યારે કેરા બળદિયા વચ્ચેનો માર્ગ ટ્રાફિકથી બચવા બાયપાસ રસ્તો કાઢવા સૂચન કર્યું હતું તેમજ આ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે તાલુકામાં ઘાસચારાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું ઉપરાંત વિવિધ જળાશયો ખાલી હોવાથી અબોલા જીવો અને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રોડ અને સીસી રોડના કામો આર એન્ડ બી કરે અને તેના બિલ તાલુકા પંચાયતમાં બને તે વિસંગતતા દૂર કરવા માંગણી કરી હતી તેમજ મુદ્રા ની આસપાસ જે ઉદ્યોગોથી પ્રદૂષણ ફેલાય છે તેને કાબુમાં લેવા જ રજૂઆત કરી હતી તો ટુંડા ટાટા પાવર પ્લાન્ટના બે ક્વેન્ટ બેલ્ટમાંથી એક ખુલ્લો છે અને તેની આસપાસ રહેણાંક વિસ્તારના લોકો માટે તે હાનિકારક રક સાબિત થઈ રહ્યો છે ત્યારે તેના નિરાકરણ માટે પણ યોગ્ય પગલા લેવાય તેવી માંગ કરાઈ હતી તો સિમ તળમાંથી ગામ તળ માટેની 250 જેટલી અરજીઓ પેન્ડિંગ છે તેનો નિકાલ કરવા અંગે બેઠકમાં રજૂઆત કરાઈ હતી આ બેઠકમાં મુંદ્રા ગ્રામ પંચાયતના સરપંચ ડીએસ જેસર ટીડીઓ એમજી વાયડા

ઘાસની તંગી ઊભી થાય એવી પરિસ્થિતિ દેખાય છે એને અનુરસીને આવતા દિવસોમાં ઘાસની જરૂર પડે તો એના માટે અત્યારથી પૂર્વ તૈયારી કરવાની એની સાથે સાથે વરસાદ બહુ ઓછો હોવાના કારણે જળાશયોમાં પાણી નથી એટલે આવતા દિવસોમાં પશુઓ માટે પાણીનો પ્રશ્ન ઊભો થવાનો છે તે એના માટે પણ અત્યારે અગમચેતી પગલાં લેવાની તૈયારી કરવા માટે અમે આરો અત્યારે સાહેબશ્રીને વિનંતી કરી છે અમને એની સાથે નવા નિમિત્ત ધારાસભ્યશ્રીને પણ અમારોએ આ લેટર આપવાનું છે એની સાથે ગુંડા તાલુકાના ગામડાઓમાં અનેક લોકોને રહેવા માટે મકાન બનાવવા માટે જમીન નથી એટલે સેમ તાળમાંથી જમીન મંજૂર કરાવવા માટે તાત્કાલિક કરવામાં આવે તો આવતા દિવસોમાં રેન્ટ કમિટીની મિટિંગ બોલાવી અને આ લોકોને અમે તાત્કાલિક મકાન માટે પ્લોટ આપી શકીએ એની સાથે સાથે એવા અને બીજા મુજબ છે કે અત્યારે એ ટુંડા ગામ પાસે આવેલી ટાટા કંપનીએ એનો પાવર એના બેલ્ટ છે કોર્સો લઈ જવાનો એ બેલ્ટમાંથી બે બેલ્ટ છે એક પેક છે ખુલ્લું છે અત્યારે ખુલ્લા બેલ્ટમાંથી જે અત્યારે કોર્સનું સપ્લાય થાય છે એના કારણે દસ ઉડે છે અને પોલ્યુશન ઊભું થાય છે એના કારણે આ લોકોને બીમાર થઈ જાય એવી શક્યતા ઊભી થઈ છે તો તાત્કાલિક એના પણ પગલાં લેવામાં આવે એના સિવાય આ જ કંપનીએ આ જ વિસ્તારમાં આપણા સરકાર દ્વારા એક બંધારાનું ડેમ બનાવવામાં આવેલું છે એ બંધારાના ડેમને એમને દાટી કરી અને પોતાના એરિયામાં લઈ લીધું છે જેના કારણે આ બંધારા એટલા માટે બનેલું છે કે શહેરનું પ્રમાણ ઘટે અને અત્યારે ઉપર વરસાદના કારણે આતું પાણી રોકાય એના માટે કરેલું છે એના સિવાય ભુજ રસ્તો અત્યારે બની ગયો છે તો એમાં કેરા ગામ અને બળદિયા ગામમાં ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો છે તો એના માટે બાયપાસ થાય એવી પણ અમે આમાં અત્યારે અમે અમારી રજૂઆત કરી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વચ્છતાની વાતો કરતા હોય પરંતુ કચ્છ કે અન્ય જિલ્લાઓમાં સ્વચ્છતા ક્યાંય દેખાતી નથી નખત્રાણા પ્રાંત કચેરી નજીક આવેલ ખેતીવાડી વિભાગની કચેરીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે રામ ભરોસે ચાલતી આ કચેરીમાં મુખ્ય ખેતી નિયામક ઇન્ચાર્જ છે અને ભુજથી ક્યારેક જ હાજરી આપે છે આમ તો દર મંગળવારે તેઓને

ત્રીસ વર્ષ જૂની આ ખેતીવાડી કચેરીમાં પાછળના ભાગે તથા ગેટ નજીક હેડક્વાર્ટર છે તે પણ જર્જરિત હાલતમાં છે હેડક્વાર્ટરમાં કોઈ કર્મચારી રહેતા ન હોવાથી અસામાજિક પ્રવૃત્તિઓએ અડિંગો જમાવ્યો છે જાન્યુઆરીમાં ઠારનો માર બરકરાર રહ્યો છે ત્યારે આજે ભુજ અને કંડલામાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી નીચું જતા ઠંડીમાં વધારો થયો હતો જ્યારે શીતમથક નલિયાનું તાપમાન ગઈકાલ જેટલું જ દસ પોઈન્ટ પાંચ ડિગ્રી જળવાઈ રહ્યું હતું ઠંડીની મોસમ આગળ વધી રહી છે ત્યારે આજે પણ કચ્છમાં મોટાભાગે સમતોલ ઠંડીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું કોલ્ડવેવની સ્થિતિમાં ઉચકાયેલો તાપમાનનો પારો છેલ્લા બે દિવસથી જળવાઈ રહ્યો છે આજે રાજ્યમાં ગણાતું નલિયા દસ ડિગ્રી સાથે રાજ્યમાં જિલ્લા મથક ભુજમાં ગઈકાલ ચૌદ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે આજે એકાદ ડિગ્રી જેટલા ઘટાડા સાથે ભુજનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ તરફ કંડલામાં પણ ઠંડીનો પારો એક ડિગ્રી ઘટ્યો હતો કંડલાનું લઘુત્તમ તાપમાન ગઈકાલે પંદર ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને ચૌદ ડિગ્રી સેલ્સિયસ થયું હતું તો કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે અને દીકરીઓ શિક્ષિત બને તે અંગેના પ્રયાસો થઈ રહ્યા છે તો અમુક ગરીબ પરિવારો પોતાની દીકરીઓને અભ્યાસ કરાવી શકતા નથી આવા પરિવારો માટે અનેક સંસ્થાઓ અને સમાજ પણ સહભાગી બને છે ત્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલયની આજે અમદાવાદ રોયલ રાજપૂત કીટી ગ્રુપ અને રાજપૂત મધર્સ ગ્રુપની

કન્યા છાત્રાલયમાં અમદાવાદથી ગીતાબા વાઘેલા સાથે છત્રીય સમાજની આગેવાન બહેનોએ મુલાકાત લીધેલ છે આ મુલાકાત કન્યા છાત્રાલયની દીકરીઓ માટે શુભ ફળદાય અને સારા મેસેજ લઈને જાય છે કે જે ગુજરાતમાંથી અમદાવાદથી બહેનો પધારેલ છે જે છત્રીય સમાજના જ બેનો છે એમણે કન્યા છાત્રાલયની મુલાકાત લઈ દીકરીઓ કે જેને મદદરૂપ થવાય એવા દીકરીઓને દત્તક લીધેલ છે આ વર્ષ માટે અને એવી ચાર દીકરીઓનો આમાં સમાવેશ કરેલ છે મહિને એકઠે હોતેર ફરી કુચ અમાઉન્ટ એકઠા કરતા જો હમ કંઈ ડોનેટ કરી શકે तो हमको ये क्षत्रिय समाज के बारे में पता चला हमको तो पता भी नहीं था हम कच्छ भी पहली बार आए हैं तो ये जानकर बहुत अच्छा लगा तो अहमदाबाद जाके हम मतलब अवेयर कर सकते हैं लोगों को कई बार हमको लगता है कि टी ग्रुप्स में कि भाई पैसा है हमको डोनेट करना है तो अब हमें ये एक मतलब एक मिल गया है कि हाँ यहाँ हम डोनेट कर सकते हैं खूबज खुशी था है कि आज ये हमारा क्षत्रिय समाज ना બહેનો પણ એક જે સોશિયલ લાઈફ જીવે છે એની સાથે પણ જે કન્યા છાત્રાલના જરૂરમંદ દીકરી બાઉ માટે જે આજે દત્તક લીધા છે એટલે ખૂબ જ ખુશીની વાત છે કે આજે પણ બહેનો પણ આવું સરસ વિચારી શકે છે અને આજે જે પ્રોગ્રામ થયો છે એ આખી ટીમ ગીતાબા વાઘેલા જે અમદાવાદથી અહીંયા લઈને આવ્યા છે આગામી તેર અને ચૌદમી જાન્યુઆરીએ કચ્છ ઇતિહાસ પરિષદનું દસમું અધિવેશન યોજાવાનું છે માંડવીના ગોધરા ખાતે આવેલા આંબેધામ મધ્યે યોજાનારા અધિવેશનમાં પચાસ જેટલા સભ્યો જોડાશે જેમાં પ્રથમ દિવસે બપોર બાદ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અધિવેશનનો પ્રારંભ થશે જેમાં કચ્છ ઇતિહાસ પરિષદની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે આ ઉપરાંત ઐતિહાસિક ધરોહર તજજ્ઞો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે સાંજે નિબંધ વાંચનનું આયોજન અધિવેશન દરમિયાન કરાશે તો રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે બીજા દિવસે માંડવી થી બાયઠ ભાલારા દાદાના સ્થાનકે સાંધણ અને રાતા તળાવની મુલાકાત લેવામાં આવશે આ અધિવેશન દરમિયાન ધીણોદર થાન જાગીરના વિકાસ માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરવા માટેનો ઠરાવ કરાશે આ સાથે જ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સ્મારકની જાળવણી ન થતી હોવા મુદ્દે

તેર તારીખના સવારના અહીંથી ભુજથી આ પ્રવાસ ઉપડશે શરૂઆતમાં જે શક્તિપીઠમાં આશાપુરાનું મંદિર રતડી આવેલું છે ત્યાં જશે ત્યાં દર્શન કરી પછી રાજા તીકડી ત્યાં પણ આશાપુરપુરા માતાજીનું મંદિર છે ત્યાંથી આગળ જતાં જોતેશ્વર મહાદેવનું એક ભવ્ય મંદિર છે તેના દર્શન કરશે ત્યાંથી પછી આઈ માતા જે આપણે આવેલું છે ડોહણમાં સ્થાન ત્યાંથી ગોધરા જશે ગોધરામાં બપોરે અઢી વાગે અધિવેશન મળશે ત્યાં મુન્દ્રા અને માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચંદ્રસિંહ જાડેજા પૂર્વ કુલપતિ શ્રી કાંતિભાઈ ગોર શંકરભાઈ સચદે એવા મહાનુભાવો ત્યાં હાજર જયંતિભાઈ જોશી સભાબ એવા જે કચ્છના ઇતિહાસકારો સાહિત્યકારો ત્યાં બધા હાજર હશે અને ત્યાં એ અધિવેશન મળશે અધિવેશન બાદ અમારું રાત્રિ રોકાણ ગોધરામાં છે ગોધરાની અંદર જે ત્યાં પરિસરમાં જે સ્થાનો આવેલા છે એ સ્થાનોનું પણ અમે નિરીક્ષણ કરશું અત્યારે આપણા કાર્ય કાર્યકારી મંત્રી પ્રમોદભાઈ જેઠીએ વાત કરી કે ખાન છે ખાનમાં ત્યાં બરાબર જાળવણી થતી નથી ત્યાં આ જાગીર શાખાના અંડરમાં સ્થાન આવે છે તો ત્યાં પણ ધ્યાન રાખવું જોઈએ એવું આપણે આપી રીતે સરકારને લખી શકીએ એવી રીતે અમે ત્યાં સુથરી ગયા હતા તો સુથરીમાં પણ ત્યાંના દરબાર આગેવાનોએ બહુ સારું ધ્યાન ખેંચ્યું અમારું કે બળવંતરાય એટલે કે આપણા માજી મુખ્ય પ્રધાન ગુજરાતના જેમનું એક્સિડન્ટમાં ત્યાં અવસાન થઈ ગયું ત્યાં સ્થાનક છે પણ સ્થાન ઉપર સમાધિ સ્થાન ઉપર બરાબર ચોખ્ખાઈ કે કાંઈ પણ કામ થતું નથી રિપેરિંગ જરૂરત છે અને એના માટે ત્યાંના ભાઈઓ પણ સ્થાનિકમાં અમારું ધ્યાન ખેંચતા હતા તો આ ઇતિહાસ પરિષદના સભ્યોને ત્યાં તેડી જવા પાછળનું કારણ એ જ છે કે માણસોમાં ઇતિહાસની આ વાતો થાય એમને જાણકારી મળે અને એના ઉપર આપણે ક્યાં ક્યાં શું શું કરવાનું છે તો એવા આ પુરાતત્વ ખાતાને કે સરકારશ્રીને કે કલેક્ટર ઓફિસે આપણે એના માટે કાંઈને કાંઈ લખાણ આપી શકીએ રાપર વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાની જંગી જીત થતાં ભચાઉના જંગીમાં આવેલ મેકરણ દાદાના અખાડામાં સાકરતુલા કરાઈ હતી તો જંગી સહિત આસપાસના તમામ ગ્રામજનોએ તેમને સન્માનિત કર્યા હતા રાપર વિધાનસભા બેઠકમાં પ્રથમવાર પાટીદાર મહિલા ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા બચાવ તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો

કાર્યકરોનો તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો સાથે લોકોના દરેક કામોમાં સદાય તત્પર રહેશે તેવી ખાતરી ઉચ્ચારી હતી તો બચુભાઈ આરેઠિયાએ પણ લોકોના સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આ વિસ્તારના વિકાસ માટે સદાય કાર્યશીલ રહેવાની પ્રતિક્રિયા આપી હતી ભુજમાં વાગડ દરજી યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજમાં વસતા વાગડ દરજી યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આ પ્રથમ આયોજન હતું જેમાં સમાજના સાઠ જેટલા લોકોએ રક્તદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી ભુજ સહિત સમગ્ર કચ્છની બ્લડ બેંકમાં લોહીની અછત છે ત્યારે વાગડ દરજી યુવા ગ્રુપ દ્વારા દર્દીઓને મદદરૂપ થવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું જી કે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેડિકલ કેમ્પમાં એકત્રિત થયેલ રક્તને જી કે જનરલ હોસ્પિટલની લેબોરેટરીમાં અર્પણ કરવામાં આવ્યું કર્યો જેથી લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને આસાનીથી રક્ત મળી રહે આજે વાત કરું તો વાગડ દર્દી સમાજ જે જોવા જાય તો પચીસ વર્ષથી પચીસ ત્રીસ વર્ષથી ભુજમાં વસે છે એક નાનકડો સમાજ છે માત્ર એકસો પચીસ ત્રીસ ઘરનો એમાંનું આજનો જે સવારનો કાર્યક્રમ છે યુવા ગ્રુપ દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે અને આનામાં અત્યાર સુધી જો તમને વાત કરું તો દસ સવા દસે અમે સ્ટાર્ટ કર્યું હતું અને અત્યાર સુધીમાં પચીસ ત્રીસ બોટલ થઈ ગઈ છે અને અમારી ગણતરી એમ છે કે અમે પચાસથી સાઠ બોટલ જે અત્યારે સમગ્ર ભુજમાં જે બ્લડની તમે તમને બી ખ્યાલ હશે આપણા માધ્યમ દ્વારા પણ જણાવું કે બ્લડની જે અત્યારે અછત છે સમગ્ર ભુજમાં એ રીતે જીકે જનરલ હોસ્પિટલની સંયુક્ત ઉપક્રમે અમે એક આ નાનકડા સમાજ યુવક ગ્રુપે એક આયોજન કર્યું છે પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા ભાવનાબેન પટેલ દ્વારા તાજેતરમાં છ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી જેમાં રાપરના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જૂનાગઢ જિલ્લામાંથી આર એલ રાઠોડની નિમણૂંક થઈ હતી જેમણે બે માસ દરમિયાન વાગડમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામગીરી કરી હતી ત્યારે તેમની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી થતાં રાપર પોલીસ સ્ટેશન ખાતે કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપીને વિદાયમાન આપવામાં આવ્યું હતું તો નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર વીપી જાડેજાને આવકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પીએસઆઈ નાંદોલિયા કિશોરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ ગોડ રાજકુમાર આહિર વિષ્ણુદાન ગઢવી ખિમજી આહિર બાબુભાઈ રબ્બારી તાલિબ મલાવત જસીબેન આહિર ઇન્દિરાબેન જોશી પાયલબેન દેસાઈ દિનેશ ગોહિલ વગેરે કર્મચારીઓએ પીઆઈ આર એલ રાઠોડની સેવાઓને બિરદાવી હતી અને નવા પીઆઈ જાડેજાને આવકાર અપાયો હતો હું તારીખ સત્તર દસ બે હજાર રોજ જુનાગઢ જિલ્લામાં એલસીબીમાંથી કચ્છ જિલ્લામાં હાજર થયેલ અને ત્યાંથી મારી રાપર પોસ્ટિંગ કરવામાં આવેલ ને છેલ્લા અઢી મહિનામાં ચૂંટણી વેળાએ એ પૂરતા અટકાઈતી પગલાં લઈ સુલે શાંતિ જળવાઈએ કોઈ કોઈ પણ પ્રકારનો ભંગ થાય તેવો એક પણ ગુનો બનેલ નથી અને મારી બે મહિનાની નોકરી દરમિયાન બે ઇંગ્લિશ દારૂના ક્વોલિટી કેસ તથા એક જુગારનો ગણાપાત્ર કેસ કરેલ છે તેમજ એક અગિયાર લાખની ઘરફોડ

કચ્છના આધુનિક વાર્તાકાર ડોક્ટર જયંત ખત્રીની ધાડ વાર્તા પરથી ફિલ્મનું નિર્માણ થયું છે ધાડ વાર્તા પરથી કચ્છના જ સર્જક એવા વિનેશ અંતાણીએ ધાડ નવલકથા લખી અને તેની પટકથા પરથી ગુજરાતી ફિલ્મ ધાડનું નિર્માણ કરાયું છે નિર્માતા તરીકે ડોક્ટર જયંત ખત્રીના પુત્ર કીર્તિ ખત્રીએ બનાવવામાં જયમત ઉઠાવી છે તો તેમની સાથે સહનિર્માતા તરીકે ઝવેરીલાલ સોનેજીએ કામગીરી કરી છે ફિલ્મનું દિગ્દર્શન પરેશ નાયકે કર્યું છે ત્યારે શુક્રવારે આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો સાથે જ આજથી આ ફિલ્મ કચ્છ ગુજરાતના ચાલીસ જેટલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ધાળ ફિલ્મમાં નંદિતા દાસ કે કે મેનન સુજાતા મહેતા સંદીપ કુલકર્ણી રઘુવીર યાદવ સમીરા અવસ્થિ સહિત કચ્છના કલાકારોએ પણ પોતાની કલાના કામણ પાથર્યા છે મુરૂભૂમિના પરિવેશને કચ્છ કડે કંડારતી ધાળ ફિલ્મનું નિર્માણ કચ્છમાં જ થયું છે ગુજરાતી સાહિત્યની એક વાર્તાને જ્યારે ફિલ્મનું સ્વરૂપ મળ્યું છે ત્યારે સાહિત્ય રસિકો સહિત સૌને આ ફિલ્મ આકર્ષે તેવી આકાંક્ષાઓ સેવાઈ રહી છે આ વાર્તા છે એ કચ્છના પરિવેશની વાર્તા છે કચ્છની વાર્તા છે કચ્છના દુકાળના કારણે શોષણનો ભોગ બનેલા એક માણસ જ્યારે ધાડપાડું બની જાય છે ત્યારે એની વિચારસરણી શું છે એ શું વિચારે છે અને આખરે કુદરત નિયતિ એની સાથે કેવો ન્યાય કરે છે એની આ એક અજોડ વાર્તા છે અને આ વાર્તા જ્યારે રઘુવીર એમ કહેલું કે ગુજરાતમાંથી દસ વાર્તાઓ જો વિશ્વ વિશ્વકક્ષાએ મૂકીએ તો એમાં આ એક મૂકવી જ જોઈએ એવી આ એક વાર્તા આજે સત્તર વર્ષ પછી પણ જ્યારે પડદે રજૂ થઈ રહી છે ત્યારે અમને તો શ્રદ્ધા છે કે કચ્છની જનતા એને બહુ જ વધાવી લેશે ગુજરાતમાં પણ માત્ર આ કચ્છ નહીં ગુજરાતના કુલ ચાલીસ થિયેટરોમાં આ ફિલ્મ લાગી છે અને જે ગુજરાતની જે ગુજરાતીની સારામાં સારી ફિલ્મો છે ભવની ભવાઈ કે પછી સોરી માનવીની ભવાઈ કંકુ કાશીનો દીકરો सरस्वती चंद्र एनी तुलनाय आ फिल्म बनसे एमा कुनै सवाल नथी દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મહમદ બુરહાનુદ્દીન સાહેબની એકસો સાતમી જયંતિ નિમિત્તે મુન્દ્રા ખાતે દાઉદી વોહરા સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી વોહરા સમાજની મસ્જિદ પાસેથી બેન્ડ પાર્ટીના સથવારે જુલુસ કાઢવામાં આવ્યું હતું જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું મુન્દ્રામાં નીકળેલું આ જુલુસ કંદોઈ બજાર માંડવી ચોક નવલખા બંગલો થઈને પરત ફર્યું હતું વહોરા સમાજના ધર્મગુરુની જન્મ જયંતીની ઉજવણી કરવા માટે વહોરા સમાજના ભાઈઓ પોતાના કામકાજ બંધ રાખીને જુલુસમાં જોડાયા હતા અને રાત્રિના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા વહોરા સમાજના ધર્મગુરુ એવા ડોક્ટર સૈયદના મોહમ્મદ બુરહાનુદીન સાહેબે લોકોને દેશમાં અમન અને શાંતિ જાળવવાનો સંદેશ આપ્યો હતો ત્યારે ધર્મગુરુ દ્વારા અપાયેલા ગુરુ મંત્ર

એની ઉજવણી થઈ રહી છે અમારા સમસ્ત વોરા સમુદાયમાં આજે હિન્દુસ્તાનના તમામ ગામોમાં તેમની ખુશી મનાવવા પ્રસંગે જુલુસ નીકાળવામાં આવશે ત્યારબાદ સાંજે મગરીબને ઈશાની નમાઝના બાદ તમામ મસ્જિદ કોમ્પ્લેક્ષના અંદર ખુશીની મજાલીશ થશે એ રીતે તમામ આલમમાં અમારી દાહોદી વોરા કોમ દ્વારા આજે પ્રોગ્રામો થશે પેલો સંદેશ તો એ કે હુબ્બુલ વતન મેનલ નિર્માલ જે વતનમાં રહ્યો છો એની વફાદાર એ ગામમાં રહ્યો છો જે શહેરમાં રહ્યો છો સારા નાગરિક થઈ લોકોના સાથે હળી મળીને રહ્યો પેલો ઉદ્દેશ બીજું અન્નનો બગાડ નહીં અન્નનો એક દાણો બી વેસ્ટે જાય એ સૈયદના સાહેબને મંજૂર નથી આપનું એમ કહેવાનું છે કે આગળ એક ચાવલનો દાણો તમે ફેંકી દેસો તો એનાથી એક તકલીફ જીવન બચી જશે તો આજના બુલેટિનમાં બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર